એટલે કે મેટલ્સ કેમ છો વિદ્યાર્થી તમે ધોરણ 9મી માં શીખ્યા હતા કે અત્યાર સુધીમાં 114 તત્વો શોધાયા છે આ તત્વોને ધાતુ અધાતુ અને અર્ધધાતુમાં વર્ગીકૃત કરવામાં આવે છે તે પૈકીના મોટા ભાગના તત્વો ધાતુ છે આ એકમમાં આપણે ધાતુ તત્વો વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું આ પાઠનો ઉદ્દેશ્ય આ પાઠમાં આપણે ધાતુઓ અને તેમની મુખ્ય ખનિજ અને ધાતુશાસ્ત્રની બારેમાં શીખ્યા આપણે ઊંડાણમાં કાચી ધાતુમાંથી પાવડર કાચી ધાતુનું સંકેન્દ્રણ ગુંજન કેલ્સિનેશન અને પિગલન રિડક્શન અને ધાતુનું વિશુદ્ધિકરણની બારેમાં પણ શીખશું જુદા જુદા તત્વો પૃથ્વીના નીચે જણાવેલ ત્રણ વિભાગોમાંથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મળે છે મૃદાવરણ કે લિથોસ્ફિયર જેમાં એલ્યુમિનિયમ કોપર આયરન કેલ્શિયમ સોડિયમ વગેરે ધાતુ ઓક્સાઇડ અથવા સલ્ફાઇડ સ્વરૂપે હોય છે જલાવરણ કે હાઇડ્રોસ્ફિયર આ વિભાગમાં ફ્લોરિન ફ્લોરિન જેવી અધાતુ અને સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ વગેરે ધાતુઓ સંયોજિત સ્વરૂપે મળી આવે છે વાતાવરણ કે એટમોસ્ફિયર તેમાં મુખ્યત્વે નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ વગેરે અધાતુમય વાયુઓ હોય છે ધાતુઓ અને તેમની મુખ્ય ખનિજ આ કોષ્ટકમાં તમને ધાતુનું નામ ખનિજનું નામ અને મુખ્ય ઘટક રાસાયણિક સૂત્ર દેખાવામાં આવે છે તમે જોઈ શકો છો કે આયર્ન એલ્યુમિનિયમ કોપર કેલ્શિયમ અને સિલ્વર ના ઘણા ખનિજ આપણા પૃથ્વી પર મળે છે ધાતુશાસ્ત્ર મતલબ કે મેટલર્જી ધાતુશાસ્ત્રના ઊંડાણમાં પાંચ વિભાગો પહેલો વિભાગ કાચી ધાતુમાંથી પાવડર કાચી ધાતુઓ જમીનમાંથી ખોદકામ દ્વારા મેળવવામાં આવે છે જેમાં બીજા ધાતુઓના ખનિજ માટી રેતી વગેરે અશુદ્ધિઓ રહેલી હોય છે આ કાચી ધાતુના મોટા ટુકડાઓનો ભૂક્કો બનાવવામાં આવે છે બીજો વિભાગ કાચી ધાતુનો સંકેત આ ત્રણ રીતે કરવામાં આવે છે ફીડ પ્લવણ પદ્ધતિ સેન્ટ્રીફ્યુગેશન ચુંબકીય અલગીકરણ ત્રીજો વિભાગ ગુંજન કેલ્સિનેશન અને પિગલન ચોથો વિભાગ રિડક્શન આ બે રીતે કરવામાં આવે છે રાસાયણિક રિડક્શન અને વિદ્યુત રાસાયણિક પાંચમો વિભાગ ધાતુનું વિશુદ્ધિકરણ આ ત્રણ રીતે કરવામાં આવે છે વિદ્યુત વિભાજન પ્રવાહીકરણ અને વિભાગીય વિશુદ્ધિકરણ ફીડ લવણ પદ્ધતિ એટલે કે ફ્રોથ ફ્લોટેશન મેથડ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ માટે આ પદ્ધતિ વપરાય છે આ પદ્ધતિમાં પાણી અને પાઇન તેલ વપરાય છે સલ્ફાઇડયુક્ત ધાતુઓ હલકા કણોના આજુબાજુ ફીણ ઉત્પન્ન થાય સપાટી પર આવે છે જ્યારે કે અશુદ્ધિઓ પાણીથી ભીંજાય નીચે બેસી જાય સલ્ફાઇડયુક્ત ધાતુના ફીણને જારા વડે બીજા પાત્રમાં કાઢી લઈ પાણીથી ધોવામાં આવે છે આ પદ્ધતિથી કોપર પાયરાઇટ જેવી કાચી ધાતુનું સંકેન્દ્રણ થાય અને તેમાંથી માટી રેતી વગેરે દૂર થાય છે સેન્ટ્રીફ્યુગેશન જ્યારે કાચી ધાતુ અને તેમાંની અશુદ્ધિઓને ઘનતામાં મોટો તફાવત હોય ત્યારે આ પદ્ધતિ દ્વારા કાચી ધાતુનું સંકેન્દ્રણ કરી શકાય છે
પદ્ધતિમાં કચ્ચી ધાતુના બારીક મુક્કાને ગોળ ફરતા ખાંચાવાળા ટેબલ પર મૂકી રફથી ફેરવવાથી હલકા કણો દૂર થાય. કચ્ચી ધાતુના ભારે કણો કેન્દ્રગામી બળની અસરને કારણે ટેબલ ઉપર જ ખાંચામાં પડી રહે છે. ચુંબકીય અલગીકરણ એટલે કે મેગ્નેટિક સેપરેશન આયર્નની કાચી ધાતુમાંથી અન્ય અશુદ્ધિઓને દૂર કરવા હેતુ આ પદ્ધતિ વપરાય છે. ચામડાને પટ્ટા ઉપર ભૂખાને પડવા દેવામાં આવે છે. એક છેડે ચુંબક હોવાથી આયર્નના કણો ચુંબક વડે આકર્ષણ થઈને નજીક પડે છે, જ્યારે કે અશુદ્ધિઓ દૂર પડે છે. ઉજ્જન એટલે કે રોશની. આ પદ્ધતિમાં સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તમે આ બંને પ્રક્રિયાને જોઈને જાણી શકો છો કેવી રીતે કોપર અને ઝીંક ના સલ્ફાઇડ યુક્ત ધાતુને ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. કેલ્સિનેશન કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ લાંબા સમય સુધી ગરમ કરવાથી ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. પીગલન કાચી ધાતુ પીગાળેલા સ્વરૂપે હોય તો તેને પીગલન કહેવાય છે. રિડક્શન રાસાયણિક રિડક્શન આ પદ્ધતિમાં કાર્બન કાર્બન મોનોક્સાઇડ અને એલ્યુમિનિયમ જેવા તત્વો વપરાય છે. આમાં ઓક્સાઇડ યુક્ત ધાતુ રિડ્યુસ થઈને શુદ્ધ રૂપમાં પ્રાપ્ત થાય છે. વિદ્યુત રાસાયણિક રિડક્શન આ પદ્ધતિમાં કેથોડ અને એનોડ નું વપરાણ થાય છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે ઓક્સાઇડ નું વિદ્યુત રાસાયણિક રિડક્શન કરીને એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. ધાતુનું વિશુદ્ધિકરણ ધાતુનું વિશુદ્ધિકરણ ત્રણ મૂળ રીતે થાય છે. વિદ્યુત વિભાજન એટલે કે ઇલેક્ટ્રોલિસિસ, પ્રવાહીકરણ એટલે કે લિક્વિફેક્શન, વિભાગીય વિશુદ્ધિકરણ એટલે કે ઝોન રિફાઇન. વિદ્યુત વિભાજન એટલે કે ઇલેક્ટ્રોલિસિસ આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુને એનોડ બનાવવામાં આવે છે, શુદ્ધ ધાતુને કેથોડ બનાવવામાં આવે છે. એનોડ ઓગળવાથી જેટલા પ્રમાણમાં ધાતુ વિદ્યુત વિભાજ્ય પર ઉભરાય છે તેટલા પ્રમાણમાં ધાતુ કેથોડ પર જમા થાય છે. કોપર, ગોલ્ડ, ઝીંક અને સિલ્વર માટે આ પદ્ધતિ વપરાય છે. પ્રવાહીકરણ કે લિક્વિફેક્શન ધાતુઓ જેવી કે તેલ, લેડ વગેરે ના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. રડવા વાળી ભઠ્ઠી નો ઉપયોગ થાય. અશુદ્ધિઓનું જરણ બિંદુ ઊંચું હોવાથી તે સ્થિર રહે છે, જ્યારે કે મૂળ ધાતુ જરણ બિંદુ નીચે હોવાથી તે પીગળી જાય છે અને રોડાવતી પડીને શુદ્ધ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં પ્રાપ્ત થાય. વિભાગીય વિશુદ્ધિકરણ એટલે કે ઝોન રિફાઇન સિલિકોન, બોરોન, જર્મેનિયમ જેવી અર્ધ ધાતુઓ માટે આ પદ્ધતિ વપરાય છે.
પીગાડેલા ધાતુમાં અશુદ્ધિકરણની દ્રાવ્યતા ઊંચી હોય છે. આ પાઠનો સારાંશ. આ પાઠમાં આપણે ધાતુઓ અને તેમની મુખ્ય ખનિજોની બારેમાં શીખ્યા. આપણે ધાતુશાસ્ત્ર અને એના ઊંડાણપૂર્વક વિષયોની બારેમાં પણ શીખ્યા, જેવી કે કાચી ધાતુમાંથી પાવડર, કાચી ધાતુનું સંકેન્દ્રણ, ગુંજન, કેલ્સિનેશન અને પીગલન, રિડક્શન અને ધાતુનું વિશુદ્ધિકરણ. આગલા પાઠ આપણે ધાતુઓની બારેમાં હજી અધિક શીખશું. તમારો આભાર.